શું આપ રાજકોટના રૈયા રોડ પાસે રૈયા ચોકડીથી નજીક 3BHK ટેનામેન્ટ શોધી રહ્યા છો? તો આજે આપના માટે 3BHK ટેનામેન્ટ લઈને આવ્યા છીએ, તે પણ નાના બજેટમાં. નમસ્કાર દર્શક મિત્રો, હું જિજ્ઞેશ વસાણી, નમો એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા નવા વિડીયો મળતા રહે. કારણ કે જે પ્રોપર્ટી તમે શોધી રહ્યા છો તે નેક્સ્ટ પ્રોપર્ટી તે પણ હોઈ શકે. આજે જે પ્રોપર્ટી 3BHK ટેનામેન્ટ લઈને આવ્યા છીએ, તો જે તમને સોસાયટી બતાવી દઉં, પેક સોસાયટી છે અને તમે રોડ જોઈ શકો છો કે રોડની સાઇઝ ઓછામાં ઓછું 25-30નો રોડ આવેલો છે. હવે પ્રોપર્ટીનો ફ્રન્ટની વાત કરીએ તો આ પ્રોપર્ટીનું લોકેશન છે, તમે ફ્રન્ટ જોઈ શકો છો કે અંદાજે 12નો ફ્રન્ટ છે અને 60ની ઊંડાઈ છે. તો આ હતું આપણું જે ફ્રન્ટ. હવે તમને પાર્કિંગ એરિયાથી વિઝિટ કરાવું. આપણે આવી ગયા છીએ પાર્કિંગ એરિયામાં. તમારા આ તમારો પાર્કિંગ એરિયા છે. આમાં કદાચ તમે ગેટ મોટો કરી નાખો તો અલગથી જે કારની સ્પેસ છે તો એ તમારા પાર્કિંગમાં જ આવી જશે. પ્લસ અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક એ મળે છે તમને આમાં, અને વોશ એરિયાનું પ્રોવિઝન બી આમાં આપેલું છે. સાઇડમાં શૂ રેન્ક છે અને વિન્ડોઝ મળી જાય છે. તો આ હતું આપણું પાર્કિંગ એરિયા. હવે આપણે લિવિંગ એરિયાની વાત કરીએ. લિવિંગ એરિયામાં આવી ગયા છીએ. હોલની સાઇઝ સારામાં સારી છે, જે અંદાજે જગ્યા છે 78-78 વાર જગ્યા છે એ પ્રમાણે સારામાં સારી સાઇઝ છે. જે ફ્લોરિંગની વાત કરું તો એમાં જે માર્બલ લગાડેલો છે તો એ બી સાથે આવી જાય છે. અને પ્લસ તમે કન્ડિશન જોઈ શકો છો, જે ટેનામેન્ટની કન્ડિશન ખૂબ જ સરસ છે. પણ જનરલી જૂનું ટેનામેન્ટ હોય છે તો નાનો મોટો આપણે ખર્ચો કરવો પડતો હોય છે, જેથી જે તમે રહેવા આવો તો ફિલિંગ્સ નવા જેવી આવે. આ છે આપણો ડાઇનિંગ સ્પેસ. તો અહીંયા તમારો આ ડાઇનિંગ સ્પેસ તમને મળી જાય છે. હવે વાત કરું તેનાથી આગળ કિચન. તો કિચનની જે કહેવાય કે નાના ટેનામેન્ટ પ્રમાણે સારામાં સારું પ્રોવિઝન છે. એલ શેપમાં કિચન આવી જાય છે. ઉપરની સાઇડ જોશો તો ત્યાં માળિયાનું પ્રોવિઝન છે કે આને ફર્નિચર કરીને પેક કરી શકો છો. ત્યાંથી જે સાઇડમાં ઓપન કે કોઈ ગેસ્ટ આવ્યું છે તો અહીંથી તમારે એમની સાથે વાતચીત કરવી છે તો એ સ્પેસ બી આમાં તમને મળી જાય છે. બેક સાઇડમાં જે સ્ટોરેજ માટેનું જે માર્બલ રેન્ક કરેલા છે અને જે સીડી જાય છે તો એની પાછળ બી એક સ્ટોરેજ નાનું એવું આપેલું છે. તો આ બી આ જે સીડી નીચે જ પ્રોવિઝન કરેલું છે. નાનું સર્વિસ ટેબલ, તો અહીંયા માર્બલવાળું નાનું સર્વિસ ટેબલ મળી જાય છે. સાઇડમાં અંદરની સાઇડ જે પેસેજ છે એમાં વોશ એરિયા બી કહી શકીએ, બેસિંગ બી આવી જાય છે અને હવા ઉજાસ માટેનું પ્રોવિઝન બી છે. એના પછી આમાં ને આમાં તમને નીચે જ અટેચ ટોયલેટ બાથરૂમ, તો આ ટોયલેટ બાથરૂમ છે, અટેચ તમને ટોયલેટ બાથરૂમ નીચે મળી જશે. આ છે તમારો બેડરૂમ, જે નીચે બેડરૂમની રિક્વાયરમેન્ટ ઘણાને હોય છે, જે ઘરમાં વડીલને હોય તો આપણો બેડરૂમ છે. એમાં બી તમને સાઇડમાં વિન્ડો મળી જાય છે અને એની સાથે જ સામેની સાઇડ ઉપર સ્ટોરેજ માટે કબોટ કરેલો છે. તો આ તો તમારો બેડરૂમ. હવે આપણે આવીએ બેક સાઇડ, જે પાછળનું ફળિયું કહીએ કે વોશ એરિયા કયું, તો આ બી ઘણી મોટી સાઇઝમાં જગ્યા છે. ત્યાં જોઈ શકો છો સબમર્સિબલ પોઈન્ટ પ્લસ પાણી માટે વોશ એરિયાનું અહીંયા બી પ્રોવિઝન છે. એટલે આગળ પાર્કિંગમાં બી જોયું ને પાછળની સાઇડ બી તમને આ સ્પેસ મળે છે. પ્લસ કવર્ડ છે, ગ્રીલથી કવર્ડ છે, એટલે સેફ્ટીના દૃષ્ટિએ પૂરેપૂરું આમાં તમને ટેનામેન્ટમાં મળે છે સેફ્ટી. તો ચાલો આપણે ફર્સ્ટ ફ્લોર દેખાડી દઉં. તો આવો મારી સાથે. અત્યારે આવી ગયા છીએ ફર્સ્ટ ફ્લોર ઉપર. જે જોઈ શકો છો અત્યારે હું પેસેજ એરિયામાં છું. આ છે તમારો પેસેજ એરિયા. તો પેસેજ એરિયા બી ઘણો મોટો છે અને હવે તમને બેડરૂમની વિઝિટ કરાવીશ. તો સૌથી પહેલાં પેસેજ એરિયામાં જ જોશો તો અહીંથી જે ટેરેસ ઉપર જવાની સીડી મળી જાય છે. હવે આપણે બેડરૂમની વાત કરીએ. આ છે તમારો બેડરૂમ, મોટા મોટી સાઇઝ ને અનફર્નિશ છે, પણ સાઇડમાં એક જે મંદિર ટાઈપનું બનાવેલું છે માર્બલ રેન્ક. અને એના પછી જોશું તો આ છે તમારી બાલ્કની, જે સિટિંગ બાલ્કની બી આમાં તમને સાથે મળે છે. આ બેડરૂમમાં સાથે અટેચ ટોયલેટ બાથરૂમ, તો એ બી તમને દેખાડી દઉં. તો અટેચ ટોયલેટ બાથરૂમ બી મળે છે. આ તો આપણો ફર્સ્ટ બેડરૂમ. હવે તમને સેકન્ડ બેડરૂમ દેખાડી દઉં. તો આવો મારી સાથે. અત્યારે આપણે આવી ગયા છીએ સેકન્ડ બેડરૂમમાં. આમાં બી સૌથી પહેલાં તમને અંદર એન્ટ્રી કરતાં જ અટેચ ટોયલેટ બાથરૂમ મળી જાય છે. અને આ છે તમારો બેડરૂમ. જનરલી સ્ટોરેજ પ્રમાણે અત્યારે મકાન ખાલી છે તો યુઝ થાય છે, એટલે સામાન નહીં પડ્યો છે. પણ બેડરૂમની જે રેગ્યુલર સાઇઝ છે અંદાજે 11x12ની, તો એ સાઇઝ બી તમને મળે છે. પ્લસ
विंडो आवी जाए एर सर्क्युलेशन माटे अने एनी बाजू में जोशो तो कबोर्डनी अलग थी स्पेस है अने एनी उपर भी स्टोरेज नी स्पेस है। तो दर्शक मित्रों आ स्टोरेज प्लस जे तमने मैं अटैच बतायुं एनी उपर भी जे जोशो तो स्टोरेज नू स्पेस है त्या अत्यारे एक जे पानी नी टाकी राखेली है पर स्टोरेज तरीके यूज करी सको छो। बीजू के जूनू मकान है तो जे आपणे कहीए थोड़ो नानो मोटो रिनोवेशननो खर्चो मांगतो जोईए छे पण प्रॉपर्टी लोकेशन में अने सारी जे माप साइज प्रमाणे कहीए अने एकदम नाना बजेट में है तो जो आपने आ प्रॉपर्टी की वधारे डिटेल जोती हो तो डिस्क्रिप्शन बॉक्स चेक करो और कमेंट करो। स्क्रीन पर नंबर आपेला है तेमा पण अमारो संपर्क करी सको छो। जे प्रॉपर्टी आपे जो राजकोटना रैया रोड की नजीक आवेली जे रैया सर्कल की नजीक आवेलू जे 3BHK डुप्लेक्स जे 78/78 वार जग्या छे अने अंदाजे माप साइज जे छे ई 12x60 नी माप साइज छे। जो आ प्रॉपर्टी आपने सारी लागी हो तो वीडियो ने लाइक करजो शेर करजो ने अमारी चेनल सब्सक्राइब नथी करी तो आजे सब्सक्राइब करो जेथी अमारा नवा नवा वीडियो आपने मळता रहे। अने जे आ रेन्ज में तमे 65 लाख आसपासनी जो प्रॉपर्टी शोधी रह्या होय तो आना सिवाय भी अमारी पासे घणी छे तो एना माटे पण अमारा संपर्क तमे करी शको छो। હું જિજ્ઞેશ વસાણી રજા લઉં છું ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત।